ભગવાન મહાવીર ના ભક્ત હતા શ્રેણીક, જેટલા હંટર પડે એટલી વાર શું બોલે, વીર વીર મહાવીર. એક દિવસ ની વાત છે, ચેરણા કોણીક ને રસોઈ જમાડે છે, માં છે, સગા બાપ ને હંટર મારનારા દીકરાને પણ માં ભૂખ્યો નથી રાખતી અને રસોઈ ખવડાવે છે, ત્યારે કોણીક નો દીકરો એના ખોળામાં છે અને એને પેશાબ કર્યો છે. પેશાબ સીધો થાળીમાં ગયો છે અને કોણીક એ પેશાબ વાળી રસોઈ મોઢામાં રાખે છે અને માને કે છે, માં માં મારા જેવો બાપ તે જોયો છે? દુનિયામાં નહીં હોય સગા દીકરાના પેશાબ વાળી રસોઈ ખાતો હોય અને ચેરણાને મોકો મળ્યો છે. દાળ ભાત ને બાજુ પર મૂક્યા, કમંડલ બાજુ પર મૂક્યા, કોણીક ની સામે ગોઠવાઈ ને કે છે, આ માં બેટા તું તારી માંડે છે, તારા બાપે તો તારા કરતા પણ વધારે તારી સેવા કરી, એટલે બેટા તું પેટમાં આવ્યો તો ને ત્યારે મને એવા દોહલા થયા હતા કે તારા બાપના પેટના આંતરડા કાઢી એનું માંસ ખાઉં, પ્રભુની કૃપાથી મેં દોહલો પૂરો ના કર્યો, બચી ગઈ, પણ મને થયું નક્કી મારી પેટે એવો દીકરો આવવાનો છે જેના બાપને હેરાન કર્યા વગર નહીં રહે, મેં તને ફેંકાવી દીધો હતો દીકરા, મેં તને ઉકરડે ફેંકાવી દીધો હતો જન્મતાની સાથે, તારા બાપને ખબર પડી, તારા બાપ ત્યાંથી ઉચકીને તને ઘરે લઈ આવ્યો, કુકડાએ તારી આંગળી ફોલી નાખી હતી, અંદરથી લોહી પરુ નીકળતા હતા, મેં તારી દરકાર ના કરી, તારા બાપે તને શાંત પાડવા તારી ટચલી આંગળી મોઢામાં નાખીને તારા લોહી પર ચૂસ્યા હતા, તને શાંત પાડ્યો, તારા મલમ પટ્ટા કર્યા, બસ ચેરણે આગળ ના બોલી શકી, કોણીકે સાંભળીને ઉભો થઈ ગયો, શું વાત, મારા બાપે મારા માટે આટલી કાળજી લીધી, આજ સુધી મને નાખી અડધો કોળીઓ મૂકી કોણી દોડ્યો સીધો જેલમાં, દરવાજાને તાળા હતા, બધા જમવા ગયા હતા, કોઈ સૈનિક ત્યાં હાજર નહોતો, નજર કરી કઈ મળે તો તાળું તોડું, હથોડો મળ્યો અને હથોડાથી તાળું તોડવાનું શરૂ કર્યું, શ્રેણીક જોઈ રહ્યો છે બારીમાંથી સળિયામાંથી, આહા મારો દીકરો આજે મને હથોડો લઈને મારવા આવ્યો છે, આજ સુધી હંટર ના માર મારા કરમ ફૂટ્યા છે, આજે દીકરો મને હથોડો લઈને મારશે, જો આ બાપના બલિદાનની સામે જરા નજર કરજો, હંમેશા હું કહું છું મા બાપની બે વિશેષતા છે, નંબર એક એ સંતાનનો બચાવ કરે છે અને નંબર બે સંતાન માટે બલિદાન આપે છે, શ્રેણીકે બલિદાન આપ્યું રાજ્યનું અને હવે જો કેવો બચાવ, એને વિચાર્યું આ દીકરો હથોડો લઈને મારું માથું ફોડી નાખશે, જગતના ઇતિહાસની અંદર લખાશે કોણીકે સગા બાપનું માથું હથોડા મારીને ફોડી નાખ્યું, ઇતિહાસ કલંકિત ના થાય, ઇતિહાસ કાળા અક્ષરે ના લખાય, ભગવાન મહાવીર ના ભક્ત શ્રેણીક નો ઇતિહાસ કાળા અક્ષરે ના લખાય એ માટે કોણીક હથોડો ઠોકી મને ખતમ કરે પહેલા ભગવાનને યાદ કરી હું જ મારા પ્રાણોને પૂરા કરી દઉં. શ્રેણીકની આંગળીમાં વીટી હતી, વીટીમાં હીરો હતો અને હીરામાં ઝેર હોય છે, ભગવાન મહાવીરને યાદ કરી પ્રભુ તમારા શરણે છું આમ બોલી અને શ્રેણીકે આ હીરો મોઢામાં નાખીને ચૂસ્યો, બધું ઝેર ચૂસ્યું અને ઝેર આખા શરીરમાં ફેલાઈ ગયું, દરવાજા ઉપર હથોડાના ઘાથી તારું તૂટે કોણીક આવે એ પહેલા શ્રેણીક પરલોકમાં ચાલ્યા ગયા હતા. આ સંસાર ગર્ભનું એક વિજ્ઞાન છે, ઉત્તમ દોહલા પૂરા કરો, હલકા દોહલા પૂરા ન કરતા એની સાઈડને વાળવાનો પ્રયત્ન કરો. ભગવાન મલ્લીનાથને ભાવ થયા, માતાને ભાવ થયા,
અને માતાએ માતાને સરસ મજાની પુષ્પની માળા પર સુવડાવ્યા અને જન્મ થયો ત્યારે એમનું નામ શું પાડવામાં આવ્યું? મલ્લીનાથ. બોલો મલ્લીનાથ.